નમસ્તે, જય શ્રી કૃષ્ણ મારા વાલા બાળકો. જ્ઞાનપદ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો જો બાળકો, તમે બધા જ ઘરે બધા દીદીના વિડીયો પણ જોતા હશો અને લેશન પણ એ રીતે કરતા હશો, કરો છો ને? હા, તો સરસ મજાના સારા અક્ષરે લેશન કરવાનું, એટલે આપણને આગળ જતા ધોરણમાં આપણને મુશ્કેલી પડે નહીં. તો અત્યારે આપણે પાઠ્યમાં ગણિત વિષયમાં આપણે ચાલુ જ છે, તો આજે આપણે ગણિત સ્વામાં જોઈશું, બરોબર? તો જુઓ, તમે ગણિત સ્વામાં પાના નંબર 5 ઉપર તમે જુઓ. ગણિત સ્વામાં આજથી આપણે ગણિત સ્વા ચાલુ કરીશું. તો એમાં શું છે, જો આકારો અને જગ્યા, તો આપણે પાઠ્યમાં પણ આપણે શીખી ગયા થોડું ઘણું આકારો અને જગ્યામાં, એ જ રીતે આપણે સ્વામાં અહીંયા પાના નંબર 5 ઉપર નીચેના ચિત્રમાં મનપસંદ રંગ પૂરો. તો તમારે આ પેજ છે, પાંચમું, પાના નંબર 5, એ તમારે ઘરે રંગ પૂરવાના છે. એ તમારે હોમવર્કમાં કરવાનું છે, એ લેશન છે તમારું, બરોબર? કારણ કે જો અહીંયા આપણે રંગ પૂરશું તો આપણને ઘણો આમાં સમય વયો જાય, એટલે તમારે સરસ મજાના, તમને ગમે તેવા સરસ મજાના રંગ પૂરવાના, એ આપણું લેશન છે, બરોબર? તો હવે તમારે પાના નંબર 6 કાઢવાનો છે. ગણિત સ્વામાં પાના નંબર 6 તમે ફેરવો. તો જો પાના નંબર 6 માં અહીંયા શું લખ્યું છે, અંદર અને બહાર. અંદર બહાર આપણે વાર્તા સ્વરૂપે ગણિત સ્વામાં આપણે વાર્તા કીધી હતી ને, ઊંટની અને અરબ માણસની, બરોબર? તો હવે તમે જુઓ અહીંયા શું લખ્યું છે, ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં અંદર માટે રાઈટ અને તથા બહાર માટે ચોકડી કરવાની છે. તો આ ચિત્રમાં તમે જુઓ, અહીંયા એક ઊંટ છે અને અહીંયા એક તંબુ છે, અને તંબુની અંદર કોણ બેઠું છે, માણસ બેઠો છે, બરાબર? તો અંદર કોણ છે અને બહાર કોણ છે? તો અહીંયા આપણને શું કીધું છે કે અવલોકન કરીને આપેલ ચોરસમાં અંદર માટે રાઈટ કરવાનું છે. તો અંદર કોણ છે, તો કે અંદર માણસ છે. તો અહીંયા આપણે શું કરવાનું, રાઈટની નિશાની કરવાની, બરાબર? એ જ રીતે બહાર માટે ચોકડી કરો. તો અહીંયા બહાર કોણ છે, તંબુમાં અંદર માણસ છે અને બહાર ઊંટ છે. તો આપણે અહીંયા ચોકડી કરવાની છે, બરાબર? આટલું તમે કરી લીધું. એ જ રીતે અહીંયા આપણે નંબર 2, અહીંયા નંબર 1 માં આપણે કરી લીધું, હવે નંબર 2. તો એમાં તે શું છે, તો અહીંયા જો તમે ઘર છે એની અંદર અહીંયા એક કૂતરો છે, એ જ રીતે અહીંયા પણ ઘર છે અને અહીંયા કૂતરો ક્યાં છે, તો કે બહાર છે. અને અહીંયા કોણ છે, કૂતરો ક્યાં છે, તો કે અંદર. તો અંદર માટે આપણે શું કરવાનું છે, તો કે રાઈટની નિશાની કરવાની. એ જ રીતે અહીંયા કૂતરો છે, ઘરની બહાર છે, તો બહાર માટે આપણે શેની નિશાની કરવાની, તો કે ચોકડીની નિશાની કરવાની. તો તમે સરસ મજાનું કરી લીધું. એ જ રીતે અહીંયા આપણે જો 3 નંબરમાં, બરાબર? તો અહીંયા શું છે, તો એક આ બે બિલાડી છે, તો એક બિલાડી આ રીતે બાસ્કેટમાં છે અને એક બિલાડી છે એ બહાર છે. તો આ ક્યાં છે, તો કે બાસ્કેટની અંદર. તો અંદર હોય ત્યાં આપણે શું કરવાનું, તો કે રાઈટની નિશાની. અને આ બિલાડી છે એ બહાર છે, તો બહાર માટે આપણે શું કરવાનું, તો કે ચોકડીની નિશાની, બરાબર? તો આ રીતે સરસ તમે પૂરી લીધું ને. તો હવે તમે પાના નંબર 7 ઉપર જુઓ. અહીંયા 4 નંબરમાં, આપણે 3 સુધી આગળના પેજમાં પૂર્યું, હવે 4 નંબરમાં પાના નંબર 7 ઉપર, બરાબર? તો અહીંયા શું લખ્યું છે કે ટોય શોપ, એટલે આ આખી છે એ રમકડાની દુકાન છે, બરાબર? જો સરસ મજાના રમકડા છે ને, જો આવો દડો, બોલ છે, રોકેટ છે, સરસ ગલુડિયાનું છે, કાર છે, હાથી છે, ભમરડો છે, ઢીંગલી છે, અને આ સરસ મજાની ફરકડી ચકરડી છે ને? તો એ રીતે તો આપણે શું કરવાનું છે કે અંદર હોય એમાં આપણે રાઈટની નિશાની કરવાની, બહાર હોય અને ચોકડી. તો આ ભાઈ છે એ શેમાં છે, તો કે દુકાનની અંદર છે, રમકડાની દુકાનની અંદર છે આ ભાઈ. અને આ ભાઈ છે એ રમકડાની દુકાનની બહાર છે. તો અહીંયા આપણે અંદર માટે શું કરવાનું, તો કે રાઈટની નિશાની કરવાની, અને અહીંયા બહાર માટે આપણે ચોકડીની નિશાની કરવાની. તો આટલું તમે સરસ મજાનું કરી લીધું. હવે આપણે પાના નંબર 8, પાના નંબર 8 તમે કાઢો. હવે એમાં શું લખ્યું છે, નાનું અને મોટું.
શું લખ્યું છે? આપણે નાનું અને મોટું જોઈ ગયા ને સ્વામાં, તો અહીંયા શું છે લખ્યું છે? ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં મોટા માટે રાઈટ તથા નાના માટે ચોકડી કરવાની છે, આગળ પણ આપણે કર્યું બરોબર. તો અહીંયા આપણને બે આ રીતે ચિત્ર આપ્યા છે, તો આમાંથી સૌથી મોટી કઈ છે? આપણે આ સાવરણી આ પોતું આપ્યું છે ને, જે ઊભું પોતું હોય, તો આ ઊભા પોતું છે, તો આમાંથી કયું મોટું છે? તો કે આ મોટું છે. તો એમાં શું આવશે? રાઈટની નિશાની. અને આ છે એ નાનું છે, તો એમાં શું કરવાનું? તો કે ચોકડી. એ જ રીતે આપણે અહીંયા બે બે ટાઈપા છે, તો આ બેમાંથી મોટું કયું છે? તો કે આ. તો એમાં આપણે શું કરવાનું? રાઈટની નિશાની. અને આ કયું કેવું છે? તો કે નાનું. તો એમાં આપણે કરવાની ચોકડીની નિશાની બરોબર. એ જ રીતે અહીંયા આપણને બે મીણબત્તી આપી છે, તો આમાં કઈ મીણબત્તી મોટી છે તમારે જોવાનું. તો તમને દેખાય જ છે ને કે આ મીણબત્તી મોટી છે, તો અહીંયા આપણે રાઈટની નિશાની કરીશું. તો આ મીણબત્તી કેવી છે? તો કે નાની. તો એમાં આપણે ચોકડીની નિશાની કરવાની. હવે જો અહીંયા બે પેન્સિલ આપેલી છે બરાબર, તો આમાંથી કઈ પેન્સિલ મોટી અને કઈ નાની? તો તમને જોતા ખબર પડી જાય કે આ મોટી પેન્સિલ છે અને આ નાની પેન્સિલ છે. તો આપણે મોટીમાં શું કરવાનું? તો કે રાઈટની નિશાની. અને અહીંયા નાની સામે શું કરવાનું? આ ખાનામાં ચોકડીની નિશાની બરાબર. આટલું તમે કરી લીધું. હવે નીચે જુઓ, અહીંયા શું આપ્યું છે? બે આપણને એલાર્મ ઘડિયાળ આપી છે બરાબર. તો હવે સૌથી મોટી ઘડિયાળ કઈ છે અને નાની કઈ છે? તો આપણને દેખાય જ છે કે આ મોટી છે. તો અહીંયા આપણે શું કરવાનું? રાઈટની નિશાની. અને અહીંયા છે નાની, તો અહીંયા શું કરવાનું? આપણે ચોકડીની નિશાની કરવાની બરાબર. હવે આ બે પતંગ છે, તો આમાં કઈ મોટી છે અને કઈ નાની છે? તો જો આ વખતે આપણને આ બાજુ છે એ નાની આપી છે બરાબર, તો આ નાનીમાં આપણે શું કરવાનું? ચોકડી. ભૂલથી આપણે અહીંયા રાઈટ કર્યું હોય કે બે ચિત્ર છે તો અહીંયા રાઈટ, તો આપણે અહીંયા રાઈટ, એટલે ભૂલ ન થાય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણને પેલા નાની આપી છે, મોટી આપી નથી. તો આપણે શું કરવાનું? તો કે ચોકડી. હવે આ અહીંયા મોટી છે, તો આપણે શેની નિશાની કરવાની? રાઈટની. મોટા સામે રાઈટની અને નાનું હોય એમાં ચોકડીની. હવે અહીંયા જો બે બોલ આપ્યા છે, એ જ રીતે જો અહીંયા નાનો બોલ છે આ મોટો છે, તો નાના સામે આપણે શેની નિશાની કરવાની છે? તો કે ચોકડીની. અને મોટા પાસે રાઈટની. તો કરો બધાએ રાઈટની નિશાની કરી. એ જ રીતે અહીંયા બે માટલી આપી છે, તો આ કેવી માટલી છે? મોટી છે કે નાની? તો કે આ મોટી છે અને આ નાની છે. તો મોટીની સામે આપણે કઈ નિશાની કરવાની? તો કે રાઈટની. અને નાના સામે ચોકડીની. તો આ બધું તમે કરી લીધું સરસ મજાનું. હવે તમે જો નીચે, અહીંયા શેનું ચિત્ર છે? તો કે આ ગાય છે, આ બિલાડી છે. તો આમાં મોટું કોણ અને નાનું કોણ? તો તમને દેખાય જ છે કે આ નાનું છે અને આ મોટું છે. તો આપણે નાના સામે શું કરવાનું છે? તો કે ચોકડીની નિશાની. એ જ રીતે આ ગાય છે, તો આ ગાય છે એ મોટું છે, તો આપણે શેની નિશાની કરીશું? રાઈટની. એ જ રીતે અહીંયા પણ બે ચિત્ર આપણને આપ્યા છે, તો આમાં મોટું કોણ છે? તો કે આ મોટું ચિત્ર છે, આ નાનું. તો મોટાની સામે આપણે શેની નિશાની કરીશું? તો કે રાઈટની. અને અહીંયા આપણે નાનું ચિત્ર છે તો ચોકડીની. હવે નીચે જુઓ, અહીંયા બે ચિત્ર આપણને આપ્યા છે, તો આ બે ટાઈ છે બરોબર. તો આમાં મોટી કઈ છે ટાઈ અને નાની કઈ છે? તો તમને અહીંયા દેખાય જ છે કે આ મોટી ટાઈ છે, દેખાય છે ને તમને? તો એમાં શું કરવાનું છે આપણે? તો કે રાઈટની નિશાની બરોબર. હવે અહીંયા શું કરવાનું? તો કે આ નાની ટાઈ છે, એટલે અહીંયા આપણે ચોકડીની નિશાની કરવાની. હવે અહીંયા શું છે? તો કે બે ખીલી છે. તો જો અહીંયા આ ખીલી કેવી છે? તો કે નાની છે. અને આ કેવી છે? તો મોટી છે. તો આપણે નાની છે, અહીંયા નાની સામે શું કરવાનું? તો કે ચોકડી. અને અહીંયા મોટી છે, તો મોટી સામે
શું કરવાનું? રાઈટ ની નિશાની. હવે અહીંયા બે તીર આપ્યા છે, જો. તો આમાં મોટું તીર કયું છે અને નાનું કયું છે? તો જો તમને દેખાય છે, આ મોટું તીર છે, આ નાનું છે. તો આપણે મોટા સામે શું કરવાનું છે? તો કે રાઈટ ની નિશાની, અને નાના સામે આપણે ચોકડી કરવાની છે. બરાબર, આટલું તમે કરી લીધું ને. હવે અહીંયા જુઓ, તમે પાના નંબર 9 ઉપર જો, અહીંયા આપણને બે પાન આપ્યા છે. બરાબર, તો આમાં મોટું કયું અને નાનું કયું? તો આ કેવું પાન છે? આના કરતા નાનું છે. તો નાના સામે આપણે શું કરશું? તો કે ચોકડી. અને આ પાન મોટું છે, તો મોટા સામે આપણે રાઈટ ની નિશાની કરવાની. બરાબર, હવે અહીંયા જુઓ, અહીંયા કુંડામાં એક છોડ છે અને અહીંયા એક આ ઝાડ છે. તો આ બે માંથી નાનું કોણ? તો તમને જોતા ખબર પડે કે આ મોટું છે અને આ નાનું છે. તો આપણે નાના સામે પાસે શું કરવાનું છે? તો કે ચોકડી, અને મોટા પાસે રાઈટ ની નિશાની. બરાબર, હવે અહીંયા તમે જો કે અહીંયા બે ચિત્ર આપ્યા છે, બે માછલી જ છે. બરાબર, બે માછલીના ચિત્ર આપ્યા છે. તો તમને આમાંથી કઈ માછલી મોટી લાગે છે? આ લાગે છે ને, આ મોટી છે અને આ નાની છે. તો મોટી પાસે આપણે કેવી નિશાની કરવાની? રાઈટ ની. અને આ નાની માછલી છે, તો એની પાસે આપણે ચોકડીની નિશાની કરવાની. બરાબર, હવે અહીંયા જો, આ શું છે? ઉંદર છે અને આ જીરાફ છે. તો આ બે માંથી નાનું કોણ અને મોટું કોણ? તો આ ઉંદર નાનો છે અને આ ચિત્ર મોટું છે. તો નાના પાસે આપણે શેની નિશાની કરવાની? તો કે ચોકડીની. અને મોટા પાસે આપણે રાઈટ ની નિશાની કરવાની. તો તમે આટલું કરી લીધું. હવે અહીંયા જો, જો આ બે માણસ છે. તો તમે જો, એક માણસ કેવો છે? નાનો છે. આ માણસ મોટો છે, દેખાય છે ને મોટો. તો આપણે નાના પાસે શેની નિશાની કરીશું? તો અહીંયા આપણે ચોકડીની નિશાની કરવાની. અને આ માણસ આના કરતા મોટો દેખાય છે, તો અહીંયા આપણે રાઈટ ની નિશાની કરવાની. હવે અહીંયા જો, બે ટાયર આપ્યા છે. બરોબર, એક ટાયર કેવું છે? તો કે મોટું છે અને એક નાનું છે. તો અહીંયા જો, તમને કયું નાનું દેખાય છે? આ નાનું દેખાય છે ને, તો આ નાનું ટાયર છે અને આ મોટું છે. તો નાના પાસે આપણે ચોકડીની નિશાની કરવાની, અને અહીંયા મોટા ટાયર પાસે આપણે રાઈટ ની નિશાની કરવાની. તો તમે આટલું કરી લીધું. હવે જો, અહીંયા બે મકાનના ચિત્ર આપ્યા છે. તો આ મકાન કેવું છે, આ કેવું છે? તો આ આપણને મોટું લાગે છે ને, આ નાનું લાગે છે. તો મોટા સામે આપણે રાઈટ ની નિશાની અહીંયા કરવાની, અને આ નાનું છે એટલે આપણે ચોકડીની નિશાની કરવાની. હવે અહીંયા જો, આ સાપ છે અને આ નાની ઈયળ છે. તો આમાં તમને કયું મોટું લાગે ને કયું નાનું લાગે? તો આ મોટું ચિત્ર લાગે છે ને, તો અહીંયા આપણે રાઈટ ની નિશાની કરવાની. અને આની પાસે આપણે શેની નિશાની કરવાની? તો કે ચોકડીની. હવે તમે પાના નંબર 10 કાઢો. બરાબર, તો અહીંયા શું લખ્યું છે? સૌથી મોટું, સૌથી નાનું. તો હવે અહીંયા સૂચનામાં શું લખ્યું છે? કે ચિત્રનું અવલોકન કરી આપેલ ચોરસમાં સૌથી મોટા માટે રાઈટ તથા સૌથી નાના માટે ચોકડી કરવાની છે. તો અહીંયા ચિત્રમાં જો, આપણને અહીંયા ત્રણ ચિત્ર આપ્યા છે. બરોબર, આ કલરના, આપણી કલર આવે ને એમાં આ રીતે ત્રણ ચિત્ર છે. આપણી પાસે મીણિયા કલર હોય તો આ રીતે હોય ને. તો અહીંયા સૌથી મોટો કોણ છે? આમાંથી કયું ચિત્ર છે? તો કે આ સૌથી મોટું છે, તો એમાં આપણે રાઈટ ની નિશાની કરવાની. અને આ સૌથી નાનું છે, આ તો સૌથી નાનું નથી એટલે ત્યાં આપણે કઈ કરવાનું નથી. તો આ રીતે સૌથી નાનું છે એટલે ચોકડી. બરાબર, એ જ રીતે અહીંયા આપણને શું આપ્યું છે? ત્રણ બંદૂક છે આ રીતે, છે ને. તો સૌથી મોટી બંદૂક કયું ચિત્ર છે? તો કે આ, તો એમાં આપણે રાઈટ ની નિશાની કરવાની. અને સૌથી નાની બંદૂક કઈ છે? તો કે આ, તો એમાં આપણે ચોકડીની નિશાની કરવાની. બરોબર, હવે અહીંયા જો,
આપણને કેટલા બેગ આપ્યા છે જો, અહીંયા બેગ આપ્યા છે, ત્રણ બેગ છે ને, સ્કૂલ બેગ તમારી પાસે હોય એવા, તો આ સૌથી મોટું બેગ દેખાય છે તમને, આ એનાથી થોડુંક નાનું અને આ સૌથી નાનું, તો આ કેવું છે તો કે સૌથી મોટું, તો એમાં આપણે રાઈટની નિશાની કરવાની, અને આ છે સૌથી નાનું, તો એમાં આપણે ચોકડીની નિશાની કરવાની. હવે આ બાજુના ચિત્રમાં જો, અહીંયા આપણને તરબૂચનું ચિત્ર આપ્યું છે, સફરજનનું આપ્યું છે અને કેરી આપી છે, તો આપણને સૌથી મોટું ચિત્ર કયું દેખાય છે તો કે તરબૂચનું, તો એમાં આપણે રાઈટની નિશાની કરીશું, અને સૌથી નાનું છે સફરજનનું, તો એમાં આપણે ચોકડીની નિશાની કરીશું. બરોબર? તો તમે બધા સરસ બાળકો આ બધું સાથે સાથે પૂરતા ગયા છો ને, તો ચાલો બાળકો તમે સરસ મજાના, મેં કીધું પાના નંબર 5 ઉપર એ મનપસંદ સરસ મજાના, તમને ગમે તેવા સરસ મજાના કલર પૂરી લેજો બરોબર હોમવર્કમાં. તો ચાલો બાળકો આવજો. નમસ્તે.